કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે મુકતા પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા આતશબાજી કરી ખુશી મનાવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર થયેલ માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપતા પાલનપુરના ગુરૂનાનક ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી. માનહાની કેસમાં રાહુલ ગાંધીની મોટી રાહત મળી હતી ત્યારે મોદી અટક વિવાદમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, જેને લઈને કોંગ્રેસમાં ખુશી છવાઈ છે. પાલનપુર ખાતે કોંગ્રેસના આગેવાનોએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. બાદમાં ન્યાયતંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો, જેમાં પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ દિનેશ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન કરેણ, નગરપાલિકા વિપક્ષના નેતા અંકિતાબેન ઠાકોર અને પાલિકા સદસ્ય આશાબેન રાવળ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ સાચો ચુકાદો આપ્યો છે. આજે પણ લોકોને એમ થાય છે કે ન્યાય જીવે છે અને ગદગદ લોકશાહીની છાતી આજે ફૂલે છે. માત્ર રાહુલ ગાંધીનો સવાલ નહોતો, સવાલ ન્યાયનો હતો. ગમે તેવી વાતોમાં આવી જનાર લોકો સિવાય પણ એનાથી ઉપર ઉઠીને પણ લોકો છે. પરમાત્માને માથે રાખીને જે ચુકાદો મળ્યો છે અને આજે આખો દેશ લોકશાહીને વરેલો છે. ગમે એટલી કોશિશો થાય, ગમે એટલી નફરતો પેદા થાય, એમ છતાંય સત્ય પણ જીવે છે અને પ્રેમ પણ જીવે છે. માત્ર રાહુલનો વિજય નથી, આ લોકશાહીમાં જીવનાર ભારત દેશના સર્વે નાગરિકોનો વિજય છે. રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમારે સાથ. ભારત દેશની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ એની સુપ્રીમેસી હર હંમેશની જેમ આજે રાહુલ ગાંધીના ચુકાદામાં પણ યથાવત રાખી છે. એક એવા પરિવાર સામે, એક એવા પક્ષ સામે જેના માટે સર્વ સમાજની લાગણી જેમને નાનપણથી રાખી છે, નાનપણથી જોઈ છે, એવા રાહુલ ગાંધીને કાવતરું રચી અને સંસદથી બહાર રાખવાનો જે કારસો રચ્યો હતો એની ઉપર આજે પાણી ફરી વળ્યું છે. ઊંડો વિશ્વાસ છે દરેક ભારતીયને ન્યાયાલય ઉપર, ન્યાયતંત્ર ઉપર. રાહુલજીએ તો એ વખતમાં જ કીધું હતું કે મારી લડાઈ છે ભારત દેશના ગરીબો માટે, જેમની સાથે અન્યાય થાય છે એમની માટે, અને હું સંસદમાં રહું કે બહાર રહું, હું હંમેશા એ અવાજ ઉપાડતો રહીશ. ફરીથી સંસદમાં જશે, દેશના જે કંઈ સમસ્યાઓ છે, દેશમાં જે કંઈ લોકો આજે ન્યાયથી વંચિત છે, વ્યવસ્થાઓથી વંચિત છે, સુવિધાઓથી વંચિત છે, એમનો અવાજ બનીને રાહુલ ગાંધી હંમેશા લડ્યા છે, આજે લડશે, આવનારા દિવસોમાં પણ લડશે. આજે પાલનપુર શહેર, પાલનપુર તાલુકાના અમારા સૌ આગેવાનો આજે આતશબાજી કરી અને સર્વોચ્ચ ન્યાયાલયને પણ અભિનંદન પાઠવીએ છીએ કે એમને આ ચુકાદો આપ્યો છે, અને રાહુલ ગાંધીજીની જે લડાઈ છે એ લડાઈમાં અમે સૌ સાથે છીએ એ આપના માધ્યમથી તમામને જણાવવા પણ માગીએ છીએ.